સુરતના ઉમરા ખાતે આવેલ ડિસેબલ વેલફેર ટ્રસ્ટ ઓફ ઇન્ડિયાની દિવ્યાંગ બાળકોની સ્કૂલ ખાતે બાળકોના શિક્ષણ અર્થે બેંક ઓફ ઇન્ડિયા દ્વારા કોમ્પ્યુટર સેન્ટરનું લોકાર્પણ કરાયું હતું. ડિસેબલ વેલફેર ટ્રસ્ટ ઓફ ઇન્ડિયાના પ્રમુખ અને પદ્મશ્રી એવોર્ડ વિજેતા ડોક્ટર કનુભાઈ ટેલર દ્વારા જણાવાયું હતું કે દિવ્યાંગ બાળકોની શાખામાં દિવ્યાંગોને આધુનિક શ્રેષ્ઠ શિક્ષણ અને વાતાવરણ મળે તે માટે સંસ્થા હર હંમેશ પ્રયત્નશીલ છે. ત્યારે દિવ્યાંગ વિદ્યાર્થીઓની શિક્ષણ અર્થે બેંક ઓફ ઇન્ડિયા દ્વારા અદ્યતન કોમ્પ્યુટર સેન્ટર તૈયાર કરી તેનું બેંક ઓફ ઇન્ડિયાના MD અને CEO અંતાનુ કુમાર દાસ અને સુરત રિજિયનના ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં લોકાર્પણ કરાયું હતું. બાળકોની સ્કૂલમાં એક આનંદની અને ગૌરવપૂર્વક દિવસ છે. ભારત સરકારના બેંક ઓફ ઇન્ડિયાના મેનેજિંગ ડાયરેક્ટર દાસ સાહેબ આજે વિકલાંગ બાળકોની સ્કૂલમાં કોમ્પ્યુટર સેન્ટરના ઉદ્ઘાટન પ્રસંગે જે આવ્યા છે. આ બેંકની લગભગ 5,000થી વધુ બ્રાન્ચીસ ભારતમાં છે. દાસ સાહેબનો ઇતિહાસ ખૂબ લાંબો છે. દેશમાં અનેક જરૂરિયાતમંદ વ્યક્તિઓને માનવતાના ધોરણે કે મદદ કરવા હંમેશા તૈયાર રહે છે. દાસ સાહેબ એ ખરેખર એમના વિશે હું શું વધારે કહું. મને સંતોષસિંહ ગંગવાલ જ્યારે ડેપ્યુટી ફાઇનાન્સ મિનિસ્ટર હતા ત્યારે એમની વિશે મને ઘણી વાતો કરતા ત્યારે હું બહુ વિચાર કરતો હતો કે મારે ત્યાં દાસ સાહેબના પગલાં ક્યારે પડે, મારી જગ્યા ક્યારે પાવન થાય. પણ ઈશ્વરે નક્કી કરેલું છે કે સમય નક્કી હોય છે અને સમય નક્કી હતો એટલે દાસ સાહેબ આજે અહીંયા આવ્યા. આ મારી જગ્યામાં મને એમ લાગે છે કે આજે મારા જીવનનો અશ્વમેઘ યજ્ઞ એ આજે પૂરો થયો. એમના આવવાથી હું આજે એમને કાયમ જ વચન લેવાનો છું. મને દાસ સાહેબ તમારી પાસે પૈસા નથી જોઈતા, મને તમે જોઈએ છે. આ શાળા માં આજે 20,000થી વધુ દિવ્યાંગ બાળકો લાભ લઈને ને સમાજના પ્રવાહમાં ભળી ગયા. અહીંયા નરેન્દ્ર મોદીએ 150 કરોડની આ જગ્યા વિના મૂલ્ય આપી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી અહીંયા 3-4 વાર આવી ગયા અને આજે પણ આ વાત એ જાણશે ત્યારે એમને ઘણો આનંદ થશે અને દાસ સાહેબને બોલાવીને પણ કહેશે કે દાસ સાહેબ તમે બહુ સારું પુણ્યનું કામ કરી આવ્યા. આજે એમને આપણે સાંભળવાના છે ને આજે એક નાનકડી પ્રેસ કોન્ફરન્સ રાખી હું એમને આવકારું છું અને એમને ભગવાનને પ્રાર્થના કરું કે દાસ સાહેબ પાસે સમય બહુ ઓછો હોય પણ એ અવારનવાર જ્યારે પણ ગુજરાતની મુલાકાતે આવે ત્યારે આ મારી જગ્યાને પાવન કરવા ફરી વાર આવશે તો મને એમની ઊર્જાથી આ ચાર્જ આ બેટરી ચાર્જિંગ થઈ જશે. તો એ જ પ્રાર્થના સાથે હવે આપણે એમને સાંભળવાના છે. દાસ સાહેબ આપ ભગવાન હંમેશા આપને તંદુરસ્તી રાખે એ જ પ્રાર્થના સાથે હું આપને આવકારું છું. યે મેરે લિયે બડી સૌભાગ્ય કી બાત હૈ. मुझे इन पुण्य पुरुष और उनके जितने भी यहाँ बच्चे हैं सबसे मिलने का बड़ा सौभाग्य मिला. जब बैंक में हम लोग काम करते हैं मैं ये हमेशा समझता हूँ कि भगवान ने हमको वो शक्ति दी है और जहाँ पर हो सके जाके जितना भी हो सके लोगों के जो ज़रूरतमंद है उनके मदद करें. ये जो बैंक में काम नहीं करते शायद उनके पास ये लाभ नहीं है लेकिन हमारे पास है. और जैसे कल मैं रात को पहुंचा यहाँ पर और हमारे जो महाप्रबंधक अरुण जैन साहब बताए और मुझे कुछ कागज़ भी दिए, मैं रात को पढ़ रहा था सोने से पहले, मैं कृतकृत हो गया सर. जिस तरह का काम, यही हमारा भारत देश की खासियत है. कई जगह पे हम देखते हैं नकारात्मकता और कई जगह जाते हैं यहाँ पर देखते हैं ऐसे एक परिवार में इतना बड़ा विशाल परिवार जहाँ 400 लोग और कानूनी के क्या कहने, उन्होंने तो 20,000 की किस्मत ही लिख दी पहले से ही. और जिनका
कोई सहा भरोसा नहीं था, तो मुझे जाहिर सी बात है बड़ा गर्व महसूस होता है। और मेरा ये सूरत के लिए पहली दौरा है ये, और ये दौरा और ये लम्हा हमेशा यादगार रहेगा, मुझे पूरी विश्वास है। દિવ્યાંગોને કમ્પ્યુટર શિક્ષણ શીખવવામાં તેમજ ભવિષ્યમાં ક્ષેત્રમાં આગળ વધવા માટે આ કમ્પ્યુટર સેન્ટર યોગદાન રૂપ બની રહેશે। બ્યુરો રિપોર્ટ, એલકે સ્ટાર ન્યૂઝ, સુરત।